नमस्कार मित्रों, अत्यारना ताजा अने खूब ज मोटा शैक्षणिक समाचार। कोरोना अने शाळाओ बंद, 343 जेटला बाळकोना मौत जेवा समाचार जाणता पहेला तमे जो चेनल मां नवा हो तो खास मित्रों आपणी चेनल ने सब्सक्राइब करी लेजो, कारण के रोजना ताजा अने महत्वना शैक्षणिक अने अन्य समाचारों आखो दिवसना समयसर अमे तमने पहोंचाड़ता रहेशुं। वीडियो गमे तो लाइक करी देजो अने वधु ने वधु तमारा मित्रोने मोकली आपजो। सौ प्रथम गुजरात कोरोना अपडेट पर एक नजर करिए तो राज्य में कोरोना केस में नजीवो वधारो थयो छे। छेल्ला 24 कलाक में कोरोना 314 नवा केस नोंधाया छे, तो 226 दर्दी साजा पण थया छे। जारे अमदावाद शहर अने गीर सोमनाथ जिल्ला में एक एक कोरोना ने कारणे मौत थया जोवा मळ्या छे। साथ ही कोरोना रिकवरी रेट घटी 98.98% थयो छे। हाल गुजरात में 1912 एक्टिव केसो छे, जेमांथी 14 नागरिकों वेंटिलेटर पर छे। ભારતના પડોશી દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર। હાલ પાકિસ્તાન પૂરના સંકટનો સામનો કરી રહ્યું છે, જેને લઈને અહીંની સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે। પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે દાનની માંગ કરી છે પાકિસ્તાન સરકારે। અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોતનો દાવો કર્યો છે। દેશમાં વરસાદને કારણે આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 3 કરોડ લોકો બેઘર બન્યા છે। આગળના શૈક્ષણિક સમાચાર, 72,000 સરકારી શાળાઓ બંધ। એક્ઝેટ પોલિસીને મામલે ઘેરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે દિલ્હીના એજ્યુકેશન મોડેલ પર ચર્ચા કરતા વિપક્ષ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું। તેણે કહ્યું છે કે ભાજપ અભણોની પાર્ટી છે અને તે દેશને અભણ રાખવા માંગે છે। ઉમેર્યું છે કે દિલ્હીની સરકારી શાળાઓ ઘણી ખાનગી શાળાઓ કરતાં પણ સારી છે। એટલું જ નહીં મિત્રો, તેમણે જણાવ્યું છે કે ભાજપે હવે નવી વાર્તા શરૂ કરી છે। શાળાના બાંધકામમાં કૌભાંડ થયું છે તેવો મારા ઘરે સીબીઆઈનો દરોડો પાડ્યો, પણ ત્યાંથી શું મળ્યું તે જણાવ્યું નહીં। દુનિયા જાણે છે કે દિલ્હીમાં મોટી શાળાઓ છે અને તેમનું કાવતરું છે કે કોઈપણ રીતે અહીંની સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવે। ત્યારબાદ વધુમાં તેમણે ઉમેર્યું છે કે જ્યારે ભાજપે પોતાના શાસિત રાજ્યોમાં ઘણી સરકારી શાળાઓ બંધ કરી દીધી છે, તેમણે તપાસ કરવી જોઈએ કે તેના શાસનમાં આટલી બધી સરકારી શાળાઓ કેમ બંધ કરવામાં આવી। અને વધુમાં ઉમેરતા જણાવ્યું છે કે 2015થી 2021ની વચ્ચે 72,000થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે। 2018-19માં 51,000થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી હતી। જે વિસ્તારમાં તેઓ ભાજપ એટલે કે સરકારી શાળાઓ બંધ કરી રહ્યા છે, ત્યાં ખાનગી શાળાઓ ફૂલી ફાલી રહી છે, ત્યાં ખાનગી શાળાઓ તેમના ધારાસભ્યો બનાવી છે। લગભગ 12,000થી વધુ ખાનગી શાળાઓ ખોલવામાં આવી છે।